કોરોના વાયરસ વચ્ચે અત્યાર સુધી 2 મહિના જેટલું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ લોકડાઉનમાં લોકોની સેવા કરવામાં પીછેહઠ કરતા નથી. એવા જ એક સેવાભાવી વ્યક્તિ છે ડોક્ટર કનુભાઈ ટેલર, જેઓ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં આજ રોજ પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાંડેસરા, ભેસ્તાન જેવા વિસ્તારોમાં દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરી સતત ભગીરથ કાર્યમાં જોડાયેલા રહે છે. દર્શક મિત્રો, આજે 13/5/2020 અને ત્રીજા દિવસનો આ બીજા તબક્કાનો આ વેચણી કરી રહ્યા છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અમે સૌ સ્ટાફ મિત્રો. એક રાશનની કીટ એક મહિના પહેલાં પણ એમને પહેલાં લોકડાઉનમાં પણ આપી હતી આ દિવ્યાંગ બાળકોને. આજે ફરીથી 2 દિવસથી અમે આ વિતરણ કરી રહ્યા છીએ અને આજે ત્રીજા દિવસે પણ આજે આ વિતરણ કરી રહ્યા છે આ દિવ્યાંગ બાળકોને. અને એની અંદર કીટની અંદર તેલ, ચોખા, ઘઉં અને ઘરવખરીનો ઘણો બધો સામાન છે કે 15 દિવસ સુધી એક પરિવારને ચાલી રહે એટલો સામાન છે. તો બહુ જ ઊંડા કાર્ય કરી રહ્યા છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી કનુભાઈ ટેલર. અને આ યાત્રા અમે અહીંયાથી શરૂ કરીએ છીએ. આગળ પણ આપણે અલગ અલગ જગ્યાએ જવાના છે પાંડેસરા ભેસ્તાનના રૂટમાં. ફરીથી આપણે જોડાશું. શું નામ તમારું? હેમંતભાઈ. હેમંતભાઈ, તમારી દીકરી છે ને દિવ્યાંગ બાળકોની શાળામાં? સૃષ્ટિ. સૃષ્ટિ કયા ધોરણમાં ભણે? એ 5મા ધોરણ ભણે સર. આપણે દિવ્યાંગ બાળકોની શાળામાંથી આજે કીટનું વિતરણ થઈ રહ્યું છે. આગળ પણ કીટો આપવામાં આવી હતી. મળી સર, મળી. આજે ફરીથી આ કીટનું વિતરણ થઈ રહ્યું છે. શું પ્રતિભાવ આપવા? અરે બહુ સારા સાહેબ, એકદમ બહુ સાકાર મળે છે અહીંયા સાહેબને. સમજો છો કે મળે એટલે બહુ સારા કહેવાય. અરે સાહેબ બહુ સારા છે, એ તો ભગવાનને જેવો માણસ કહેવાય. આ કીટની જરૂરિયાત હતી, બહુ જરૂરત છે સાહેબ એટલે મળે. ચલો આપણે એક સંદેશ આપીએ સુરતની જનતાને કે ઘરમાં રહો સાહેબ, સુરક્ષિત રહો, બહાર ભાઈ નીકળવાનું. જય કરણ. જય ભાઈ, તમારી દીકરી દિવ્યાંગ બાળકોની શાળામાં ભણે છે, તો શું નામ એનું? સુમન. કયા ધોરણમાં ભણે? 6ઠી ક્લાસમાં. જી. તો દિવ્યાંગ બાળકોની શાળામાંથી કનુભાઈ ટેલર હસ્તક આ બધી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળ પણ એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તે તમને મળ્યું હતું? જી સર. તો આજે પણ આ કીટનું વિતરણ થઈ રહ્યું છે, તો શું કહેવો? બહુ અચ્છા લાગ રહ્યા સર. હજી પરિવાર મેં 4 બચ્ચે હૈ, 6 જણા હમ લોગ. અભી પિછલી બાર કીટ આપકો દિયા તો 10 દિન લગભગ ચલા થા. અભી અભી જો કીટ દે રહે હૈ વો 15-20 દિન તક આપકો ચલે. જી સર. તો અભી હમકો એક સંદેશ દેના હૈ સભી કો કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. જી સર, અચ્છા લગ રહા હૈ, ઘર મે રહો, સુરક્ષિત રહો, અચ્છા લગ રહા હૈ સર. કા મેરા આંચલ દેવી. મેડમ, આપકા બચ્ચા દિવ્યાંગ બાળકો કી પાઠશાલા મે પડતા હૈ, ક્યા નામ હૈ ઉસકા? ગૌરવ સોની. અચ્છા, કોન સી કક્ષા મે પડતા? 3રી ક્લાસ મે. તો આગે ભી આપકો એક કીટ દિયા થા 1 મહિને પહેલે, તો આપકો મિલા થા? હા, મુજે મિલા થા. અચ્છા, તો અભી ભી કીટ કનુભાઈ ને ભેજા હૈ સબ બચ્ચો કે લિયે, તો કૈસા લગ રહા હૈ આપકો? મુજે અચ્છા લગ રહા હૈ, આપ લોગ ઇતના સુવિધા કર રહે હૈ, બચ્ચે લોગ પે ધ્યાન દે રહે હૈ, મુજે તો ઇસ ચીજ જાન કો ભી ઓર યે સે દેખ કે મુજે બહોત અચ્છી લગ રહી હૈ. ચલો આપને એક સંદેશ દેના ચાહતે હૈ કે સભી કો કે ઘર મે રહો, સુરક્ષિત રહો. હા, સબ લોગ ઘર મે હૈ, સુરક્ષિત હૈ. મોર્ય શુભમ, શામાં ભણે છે તું? FI BCA દિવ્યાંગ બાળકોની શાળામાં. બરાબર. તો આગળ પણ આ કીટ આપવામાં આવી હતી, તો તને મળી હતી? આજે પણ ફરીથી કનુભાઈએ કીટ મોકલાવી છે, તો કેવું લાગે છે, શું કહેવા માંગે? સારું લાગે છે. તો આપણે એક સંદેશ પાઠવીએ, ઘરમાં રહો, સુરક્ષિત રહો. બધાને એમ જ કહેવા માંગુ છું, બધા ઘરમાં રહે અને સુરક્ષિત રહે. ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ બેટા તારું? મારું નામ પાટીલ કોમલ દેવીરાજ છે. અને કયા BCA કોલેજમાં ભણે છે તું? દિવ્યાંગ બાળકોની શાળામાં. પ્રભુ BCA કોલેજમાં એસવાયમાં. એસવાયમાં ભણે છે. તો આ કનુભાઈ સંસ્થાન તરફથી આજે જે કીટનું વિતરણ થયું છે, આના પહેલાં પણ કીટનું વિતરણ થયું, તમને મળેલી કીટ? હા મળેલી અમને. બીજી વાર આ બીજી વાર આપવામાં આવે છે, તો શું કહેવા માંગશો કનુભાઈને? બહુ સારું લાગે છે કે અમને બીજી વાર રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે. અને અમારા કનુ સરનું અને અમારા શિક્ષક મિત્રનું ધન્યવાદ કરું છું કે બીજી વાર અમને વિતરણ મળે છે. એક સંદેશ પાઠવવાનો છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. બધા ઘરમાં રહો, સુરક્ષિત રહો. ખૂબ ખૂબ આભાર. શું નામ બેટા તારું?
પ્રિન્સ અચ્છા કયા ધોરણમાં ભણે તો દિવ્યાંગ બાળકની શાળામાં પાંચમાં તો ધોરણમાં તો આ કીટ આજે આપવામાં આવી છે કમિશનર તરફથી તો કેવું લાગે તને બહુ સારું લાગે છે અચ્છા તો કમિશનરને શું સંદેશ આપવા માંગીશ થેન્ક યુ ઓકે ચલો આપણે એક સંદેશ પાઠવવાનો છે ઘરમાં રહો સુરક્ષિત રહો ચાલો ખૂબ ખૂબ આભાર હા શું નામ બેન તમારું સુનિતાબેન તમારે બાળક દિવ્યાંગ બાળકોની શાળામાં ભણે છે તો કયા ધોરણમાં ભણે શું નામ બાળકનું હજી ઓકે તો આજે આ કીટનું જે વિતરણ થયું તો આ અગાઉ પણ કીટનું વિતરણ થયું તો આપને મળ્યું હતું અમે કામ ગયેલા અચ્છા એટલે નહોતું મળ્યું તમને કીટની ખરેખર જરૂરત હતી કેટલા પરિવારમાં કેટલા સદસ્યો તમે ચાર જણા છો ચલો આપણે એક સંદેશ આપવાનો છે ઘરમાં રહો સુરક્ષિત રહો અચ્છા ક્યાં નામ આપકા સંજુ દેવી અચ્છા દેવીજી એ આપકા બચ્ચા દિવ્યાંગ બાળકો કી શાળામાં પડતા હૈ ક્યા નામ હૈ ઉસકા ખુશ્બુ પરજપુર અચ્છા ખુશ્બુ કોન સી કક્ષામાં પડતી હૈ વન પહેલે ધોરણમાં પડતી હૈ ઠીક હૈ તો આગે ભી એક કીટ કા વિતરણ હુઆ થા આગે ભી આપકો કીટ મિલા થા જી મિલા થા તો અભી આજ ફિર સે દુબારા સંસ્થા કી ઓર સે કનુભાઈ કી ઓર સે એક કીટ આપકો દે રહે તો ક્યા કહેના ચાહોગે કનુભાઈ કો બહોત અચ્છા હૈ ધન્યવાદ હૈ અચ્છા તો અચ્છા લગા આપકા આપકે પરિવાર માં કિતને સદસ્ય હૈ જી હમ લોગ પાંચ પરિવાર અચ્છા तो अच्छा लगा आपको ये किट जो आपको ज़रूरी था और आपको मिला आज जी, ठीक है चलो एक संदेश अपने देना चाहेंगे कि घर में रहो सुरक्षित रहो घर में रहो सुरक्षित रहो चलो खूब खूब अच्छा आप क्या बेटे का नाम असद हाँ जी असद इमरान अच्छा और कौन सी कक्षा है स्टेट तीसरी अच्छा दिव्यांग बार लॉकडाउन लग गया था तब से हमारा कोई किसी के पास आना नहीं ये दूसरी बार मिला इससे पहले भी मिला था तो हम सोचिंग से कहाँ रहते वो अभी खत्म ही होने आया था तो अच्छा लगा आपको बहुत खुशी हुई बहुत के बहुत खुशी हुई तो आप कनु भाई को और संस्था को क्या संदेश देना चाहोगे यही कि आपका शुक्र है हमारा बहुत अच्छा कि हमारा रोजा भी चल रहा है तो हम इफ्तारी से कर रहे हैं अभी दूसरी बार आ गया तो और अच्छा हमारा पूरा रमजान अच्छा चल रहा है चलो बढ़िया बढ़िया कनु भाई का शुक्र है चलो आप एक संदेश देना है सबको घर में रहो सुरक्षित रहो तो सही बात है घर में रहो सुरक्षित धन्यवाद શું નામ તારું બેટા મોરિયા સ્નેહલતા અચ્છા સ્નેહલતા દિવ્યાંગ બાળકોની શાળામાં કેમાં અભ્યાસ કરો છો તમે દસમામાં તો આજે આપણે કનુસર તરફથી આગળ પણ કીટનું વિતરણ થયું હતું મળ્યું હતું તમને હા મળેલું ને અચ્છા તો આજે ફરીથી આપણે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે તો શું કનુસરને શું સંદેશ આપવા માંગો છો કે અમારો મદદ કર્યો તે માટે ખૂબ જ આભાર અને આવી રીતે મદદ કરે છે તે તો આપણે કનુ સરને થેન્ક યુ કહીશું થેન્ક યુ કનુ સર એક સંદેશ પાઠવવાનો છે ઘર બધાને ઘરમાં રહો સુરક્ષિત રહો ઘરમાં રહો સુરક્ષિત રહો ખૂબ ખૂબ આભાર શું નામ બેટા તારું યાકુબ કયા ધોરણમાં ભણે દિવ્યાંગ બાળકોની શાળામાં ધોરણ આઠમાં આઠમાં ભણે તો આ જે કીટનું વિતરણ કનુ સર તરફથી આવી રહ્યું છે એક મહિના અગાઉ પણ તમને કીટ આપી હતી અને આજે ફરીથી કીટ આપવામાં આવે છે તો શું કહેવું છે કનુસરને શું સંદેશ આપો છો કનુસરને સંદેશ છે કે એમને ઘણી બધી શુભકામના એ દિવ્યાંગ બાળકો માટે ખૂબ કરી રહ્યા છે એ અમારા સ્કૂલમાં પણ અમને બધી રીતે ફેસિલિટી આપે જ છે અને અત્યારે લોકડાઉન હોવાના કારણે એમને ખબર છે કે દિવ્યાંગ બાળકો ના ઘરે અનાજ નથી એટલે અમને અનાજનું પણ વિતરણ કરે છે એમના માટે અમને ધન્યવાદ કરું છું આપણે એક સંદેશ પાઠવવાનો છે ઘરમાં રહો સુરક્ષિત રહો ઘરમાં રહો સુરક્ષિત રહો મારું નામ ખાન મુરાદી છે બેટા કયા ધોરણમાં ભણે દિવ્યાંગ બાળકોની શાળામાં ધોરણ દસમામાં ભણે છે તો કનુસર તરફથી સંસ્થા તરફથી આજે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે આગળ પણ તમને કીટ આપી હતી મળી હતી ને તો આજે પણ આ કીટનું વિતરણ થયું છે તો આ રોજાનો જે સમય છે તમારો રમઝાનનો તહેવાર આવી રહ્યો છે તો એ સમયમાં તમને આ કીટ મળી તો કેવું લાગે છે બધા અમને ખૂબ જ સારું લાગે છે કારણ કે જેની પાસે નથી એને મળી રહે છે અચ્છા તો આના તમારા ઘરમાં કેટલા સદસ્યો છે મારા ઘરમાં પાંચ જણ છે પાંચ જણ છે ઓકે તો આ બધા માટે પૂરતું થઈ રહેશે હે ને તો કનુસરને શું કહેવા માંગે છે કનુસરને તો હું એવું કહેવા માંગુ છું કે જેની પાસે નથી એને
આપે છે એટલે લોકડાઉનમાં કંઈ નથી એટલે આપે છે એટલે થેન્ક યુ. તો આપણે એક સંદેશ પાઠવવાનો છે, ઘરમાં રહો સુરક્ષિત રહો. શું નામ તમારું? રવિભાઈ મધુભાઈ સિંગાને. રવિભાઈ, તમારી દીકરી દિવ્યાંગ બાળકોની શાળામાં કયા ધોરણમાં ભણે? ત્રીજા ધોરણ. તો આ કીટનું આગળ પણ વિતરણ થયું તો આગળ મળ્યું હતું તમને? હા મળ્યું હતું. આજે ફરીથી કનુભાઈ અને સંસ્થા તરફથી આ કીટનું વિતરણ થઈ ગયું છે, તો શું કહેવા માગું છું? તો આપણે એક સંદેશ આપવાનો છે, ઘરમાં રહો સુરક્ષિત રહો. દર્શક મિત્રો, આપણે લોકડાઉનનો જે ત્રીજો ફેઝ ચાલી રહ્યો છે, ત્રીજા તબક્કામાં દિવ્યાંગ બાળકોની શાળામાં એટલે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં કનુભાઈ ટેલરના હસ્તક અને એમની સાથે ઘણા એવા ભમાશાઓ દાતાઓ જોડાઈને આ કીટનું વિતરણ આપણે પહેલા તબક્કામાં કરવામાં આવ્યું હતું એપ્રિલ માસમાં. હવે ફરીથી જ્યારે એ રાશન પતી ગયું હોય અને કોઈ દિવ્યાંગ ભૂખ્યા ના રહે એ વિચારી સમજીને કનુભાઈએ ફરીથી આ કીટનું વિતરણ અહીં શરૂ કર્યું છે અને અમે બધા જ સંસ્થા તરફથી ગઈકાલે બે દિવસથી સમજો કે અલગ અલગ વિસ્તારમાં કીટોનું વિતરણ કર્યું અને આજે પાંડેસરા ભેસ્તાનના વિસ્તારમાં પણ આ કીટોનું વિતરણ કર્યું, જેમાં તેલ છે, ચોખા છે, ઘઉં છે અને ઘર વખરીનો ઘણા બધા સામાન છે. 15 દિવસ એક પરિવારને ચાલે એટલો સામાન છે. એવું જોવામાં આવ્યું કે ખરેખર જ્યારે આ કીટો બાળકોને આપવામાં આવ્યું તો એમના થતા એમના વાલીઓના મુખ પર એક સ્મિત, એક ખુશીની લહેર હતી અને જેને જોઈને ખરેખર એક આનંદની લાગણી અનુભવી અમે બધાએ. અને જે દિવ્યાંગો છે એક એમને એ પોતે હાથ લંબાવી નથી શકતા, કોઈને કહી નથી શકતા અને આ કીટ જે મળી છે એમને તે કોઈ દિવસ ભૂખ્યા ના સૂઈ જાય એવી આ માનવતા મહેકાવી છે કનુભાઈ ટેલરે. અને કાલે ફરીથી અમે લિંબાયત વિસ્તારમાં જવાના છે જ્યાં દિવ્યાંગ બાળકોને આ કીટોનું વિતરણ કરના છે. કેમેરામેન કમલેશ સોની સાથે મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ.